नमस्कार, आप जी रहा छो लोकसत्ता जनसत्ता। खबर सामे आवी रही छे वडोदरा थी। वडोदरा मां नायब मामलतदार एसीबी ना छटका मां पकड़ाया बाद વધુ એક વખત સરકારી કચેરીઓમાં બેસતા બાબુઓની કામગીરીમાં ઉઠ્યા ભ્રષ્ટાચારના સવાલો। સરકારી કચેરીઓમાં ટેબલે ટેબલે ભ્રષ્ટાચાર જરૂરી બન્યો છે કે પછી નિડરતાથી લાંચ લેવી એ જાણે બની જરૂરિયાત। સરકારી કચેરી અંદર જે સરકારી અધિકારી હોય છે તે વારંવાર એક ભ્રષ્ટાચારના નામ પર ઘણીવાર સંભળાવવામાં આવતો હોય છે, ત્યારે વડોદરા શહેરમાં પણ ઘણીવાર આવી બાબતો સર્જાઈ રહી છે। ત્યારે આ તમામ જે અધિકારીઓ છે તેમની સાથે વાત કરીશું, શું તેમનું માનવું છે આ ભ્રષ્ટાચારને લઈને, તેમનાથી જાણીને, સાથે જ લોકોને શું તકલીફ પડતી હોય છે કે ભ્રષ્ટાચાર વગર જ કોઈ કામ થતું હોય છે કે નહીં। અમે પણ પ્રયાસ કર્યો કે સરકારી કર્મચારીઓ કચેરીઓમાં થતા ભ્રષ્ટાચાર મામલે શું માને છે તે જાણવાનો, ત્યારે જુઓ અલગ અલગ વિભાગના કર્મચારીઓ શું કહી રહ્યા છે સરકારી કચેરીઓના ભ્રષ્ટાચાર મામલે। પહેલા તો કેટલાક સરકારી કર્મીઓએ અમારી પર જ સવાલ ઉઠાવી દીધા કે તમે સાચા પત્રકાર છો કે નહીં વગેરે। બેન, શું કહેશો, જે રીતે સરકારી કર્મચારી ભ્રષ્ટાચાર કરતા હોય છે કેટલું યોગ્ય માનો છો? આની અંદર તમે મન તો નહીં કેમેરા કેવું યોગ્ય માનો છો? કેમેરા બંધ કરો ને યોગ્ય માનો છો? કેમેરા બંધ કરો, તમને કોને પરમિશન આપી છે ઓફિસ અંદર આવવાની? યોગ્ય માનો છો તમે? તમને ઓફિસ આવવાની કોઈ પરમિશન આપી છે? અને તમે પેપર ના છો, શું આઈડેન્ટિફાઈ છે તમારો, કાર કી તો સાબ માનો છો કે યોગ્ય છે? તમે સરકારી કર્મચારી છો, તમે માનો છો યોગ્ય નથી? સરકારે અમને સરકારી લોકો, આપણે લોકોને એની માટે રાખ્યા છે સુવિધા માટે, બરાબર, અને એને અમે પૂરેપૂરું યોગદાન આપીએ છીએ। શું એવું માની શકાય કે લોકોને તંત્ર પરથી વિશ્વાસ ક્યાંક ને ક્યાંક ઉઠી રહ્યો છે આ વસ્તુના કારણે, જ્યારે જાગૃત થાય છે ત્યારે? ના ના, એ બધા નથી હોતું, ઓછું હોય છે, 50% હોય છે, 50% એવું નથી હોતું। અત્યારે તમે બધા એવા નથી હોતા, અમુક પબ્લિક આવે છે, બધા સપોર્ટિંગ એવું નથી, કોઈ નથી સપોર્ટિંગ, એ બધા સપોર્ટિંગ હોય જ છે। સમાજ કલ્યાણ ઓફિસરના કર્મચારી ભ્રષ્ટાચાર મામલે પોતે કાઈ કહી ન શકે તેઓ સૂર આલાપી રહ્યા હતા। સાંભળીએ શું કહી રહ્યા છે સાહેબ શ્રી। સરકારી ઓફિસમાં જે ભ્રષ્ટાચાર થતો હોય છે તે કેટલું યોગ્ય માનો છો? મારે આ બોલવાનો અધિકાર નહીં એટલે હું ના બોલી શકું, પણ તમે ના એ મને ના કહેશો, રહેવા દે, એ મને એનો અધિકાર જ નહીં, મારા મારું જે કામ છે એ મને કરવા દો। બીજા પણ કોઈ ડિપાર્ટમેન્ટમાં થતું તો યોગ્ય માનો છો? કઈ જ ના કહી શકું એના વિશે। જિલ્લા રમતગમત અધિકારીની કચેરીમાં ફરજ કર્મીઓ તો સત્યથી નજીક વાત કરી રહ્યા છે અને આમ થતી બાબતો ઠીક નથી તેમ પણ તેઓએ જણાવ્યું, તેમના પ્રતિભાવ સાંભળી લઈએ। હા, એ તો છે જ, બટ એવી ઘણી બધી યોજનાઓ પણ છે જેની નિષ્ફળતાના લીધે પણ શાયદ વધારે લોકો એ કરે છે। ટેબલે ટેબલે પૈસા લેવાય છે એવી પણ ઘટનાઓ ઘણીવાર સર્જાય છે, એને વિશે શું કહેશો? જોવામાં આવે છે કે એવું બનતું હોય છે, બસ મોસ્ટ પ્રોબેબલી કેવું છે કે ઉપરથી સેટ થતું હોય ને તો જ આઈ થિંક થતું હોય છે, અગર જો સરકાર સ્ટ્રિક્ટ એક્શન લે ને તો શાયદ ના થાય। એટલે આપ માનો છો ભ્રષ્ટાચાર થાય છે? હા થાય છે ને। તમારે ત્યાં થાય છે? ના, તમારા ડિપાર્ટમેન્ટમાં નથી? ના, હું એકચ્યુઅલી સરકાર મતલબ ભ્રષ્ટાચાર મીન્સ કે હું પોતે પણ અત્યારે એક્ઝામ આપું છું તો જે ન્યૂઝમાં જોઉં છું એના પ્રમાણે કહું છું। અનુસૂચિત જાતિની કચેરીના સરકારી કર્મચારીઓએ ભ્રષ્ટાચાર મામલે પોતાની ઓફિસમાં નહીં થતા હોવાની વાત કરી હતી। સર, અહીંયા આગળ તો એવું કંઈક છે નથી, પણ જે થતું હોય છે યોગ્ય છે? ના, યોગ્ય તો ના જ કહેવાય ને, સરકારીમાં કચેરીમાં એની કોઈ જગ્યા પણ યોગ્ય ના કહેવાય? ના સર, દરેક કર્મચારી એવા નથી હોતા, દરેક કર્મચારી એવા નથી, સાંભળીએ તેમનું શું માનવું છે આ મામલે। હમણાં નવા નવા છીએ એટલે કઈ બહુ ખબર નથી અમને, ભ્રષ્ટાચાર થવું યોગ્ય છે? અયોગ્ય છે, સરકારી કચેરીમાં થતું હોય છે, લોકોનું માનો છે એના પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે સરકારી કચેરી પરથી? ચોક્કસ, 100%। કેવું છે, ટેબલ નીચે થતું હોય છે તો થતું હોય છે ખરી વસ્તુ? હા, બીજા પણ કર્મચારી છે
એની સાથે પણ આપણે વાત કરીશું, તેમનું શું માનવું છે આ વિષયને લઈને. પણ શું કહેશો, સરકારી કચેરી અંદર જે ભ્રષ્ટાચાર થતો હોય છે તે કેટલું યોગ્ય તો ના કહેવાય? સરકારી લોકોનો તંત્રનો વિશ્વાસ જઈ રહ્યો છે, માનો છો? થાય છે ખરી એવું ભ્રષ્ટાચાર? માનો છો ભ્રષ્ટાચાર થાય છે? માનો છો ખરી ભ્રષ્ટાચાર થાય છે? નથી થતું આ સિવાયના કર્મચારીઓ સાથે પણ અમે વાત કરી, ત્યારે જોઈએ તેઓ શું કહી રહ્યા છે. સાહેબ અત્યારે એવું કંઈ અમારે તો અમારા ઓફિસમાં એવું કંઈ છે નહીં, અને અત્યારે થોડું કામમાં છું થોડું. પણ આ થાય છે, આ યોગ્ય છે ખરી? અમારે તો અહીંયા નથી થતું. શું માનો છો યોગ્ય છે? સરકારના કર્મચારીઓ પ્રતિક્રિયા આપતા એ સ્પષ્ટ સમજાવતા હતા કે ભ્રષ્ટાચારની બાબત ઠીક નથી, સાથે અયોગ્ય છે. દર્શક મિત્રો, ઉદય સમાન આ ભ્રષ્ટાચાર આ દેશના ભવિષ્ય માટે છે જોખમી. ઘણા ભ્રષ્ટાચારીઓને આ દેશની આર્થિક બાબતોને ઢંઢોળતા વિચાર સુધા પણ નથી આવ્યો, ત્યારે કેટલાક આ ભ્રષ્ટાચારથી જેલના સળિયા પાછળ છે. જોકે આવા વિષયોને સરકારનો લાંચ રિશ્વત કંટ્રોલ બ્યુરો પણ રોકવા છે કટિબદ્ધ, ત્યારે જન જનના પ્રયત્નોથી આ દેશ ભ્રષ્ટાચાર મુક્ત થાય તેવી અમારી આપને સૌને અપીલ છે. ટેબલે ટેબલે ભ્રષ્ટાચાર મુદ્દે જ્યારે તમામ અધિકારીઓને વાત કરવામાં આવી, ત્યારે તેમને પણ ક્યાંક ને ક્યાંક ચૂપ્પી પણ રાખી ને અમુક અધિકારીઓ દ્વારા પોતાનો જવાબ પણ આપવામાં આવ્યો. પરંતુ આ જે યોગ્યતા બિલકુલ નથી, અને ખાસ કરીને જ્યારે તમામ અધિકારીઓ આ ભ્રષ્ટાચારમાં નથી આવતા, પરંતુ અમુક જે અધિકારીઓ હોય છે તેમના કારણે લોકોને ક્યાંક ને ક્યાંક વિશ્વાસ તેમનો ઉઠી રહ્યો છે તેવું પણ સ્પષ્ટ લાગી રહ્યું છે. કેમેરામેન શામ સોનોની સાથે પાર્થ માલુસરે, લોકસત્તા જનસત્તા, વડોદરા.